हेलो, गुड आफ्टरनून विद्यार्थी मित्रों। आज फरी पाछो आपणो शुक्रवारनो तास छे। तो आज आपणे शुं शीखवानुं छे, तमने कंई देखाई रह्युं छे? चित्र संयोजन, जेम के हंस अने कमळ, पाणी, पछी आ पान, आ त्रणेनुं चित्र संयोजन आपणे बनावानुं छे। तमे बधा खुश छो, मजामां हशो एवी आशाए આજે આપણે શરૂ કરીએ આપણો આ ચિત્રનું એક્ટિવિટી। બરાબર, શું શીખવાનું છે? ચિત્ર સંયોજન। ચિત્ર સંયોજન એટલે શું થાય? સંયોજનનો અર્થ એ થાય છે કે અલગ અલગ ચિત્રોનું અંદર સંયોજન કરવું, એની ગોઠવણી કરવી અને એ ગોઠવણીથી આખું ચિત્ર બનાવવું। હવે વર્ષા ઋતુની સિઝન ચાલી રહી છે, તો આપણે એવું ચિત્ર કંઈક શીખવું જોઈએ ને। ગયા લેક્ચરમાં આપણે કુદરતી દ્રશ્ય શીખ્યા હતા, આજે આપણે હંસનું ચિત્ર બનાવતા શીખીશું। તમને આ ચિત્ર દેખાય છે? એવું ચિત્ર હમણાં હું આ ડ્રોઈંગ શીટમાં બનાવીશ। બરાબર, તમારે તમારા ડ્રોઈંગના ચોપડામાં આ રીતે ચારે બાજુ લાઈનો બનાવી દેવાની છે, જેથી આપણું ચિત્ર આની વચ્ચે તૈયાર થાય। બરાબર ને? તમારે તમારા ચોપડામાં બનાવવાનું છે। મારી પાસે ડ્રોઈંગ શીટ છે એટલે હું ડ્રોઈંગ શીટમાં બનાવું છું। ચાલો શરૂઆત કરીએ। શરૂઆતમાં આપણે શું ચિત્રનું હેડિંગ આપી દઈએ। શું છે આજનું ચિત્રનું હેડિંગ? તો ચિત્ર સંયોજન। ચિત્ર સંયોજનમાં શું બનાવવાનું છે? તો હંસ બનાવવાનો છે। બરાબર, તો આજે ચિત્ર સંયોજનમાં હંસ દોરતા શીખીએ। ચાલો, તમને જે રીતે ફાવે એ રીતે આપણી ડ્રોઈંગની શીટ આડી ઊભી ત્રાસી તમે કરી શકો છો। મને જે રીતે ફાવે એ રીતે હું કરું છું। શરૂઆત ક્યાંથી કરીએ છીએ એ જોજો। બરાબર, ચાંચના ભાગથી આપણે શરૂઆત કરવાની છે। ચિત્ર તમને બતાવું, જો આ જે ચાંચનો ભાગ દેખાય છે ત્યાંથી આપણે શરૂઆત કરીશું। જે આ ભાગ તમને બ્લેક કલરનું દેખાય છે ને, ત્યાંથી। બરાબર, ચાલો વચ્ચે દોરવાનું છે એટલે આપણે અહીંયા એની ચાંચનો ભાગ શરૂ કરીએ। જો આ રીતે એનો ભાગ છે, પછી આગળ છે એની ચાંચ, થોડી ગોળાશ પડતી કરવાની છે। બરાબર, તમને જ્યાં જરૂર લાગે ત્યાં તમે રબરનો ઉપયોગ પણ કરી શકો છો। મને જ્યાં જરૂર લાગે ત્યાં હું પણ કરું છું। બરાબર, ચિત્ર દોરવું હોય તો રબરનો ઉપયોગ તો કરવો જ પડે। ધીમે 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 આછી આછી લાઈન પહેલા બનાવી દેવાની, આવી રીતે ટપકાવાળી લાઈન। આ એની ગરદનનો ભાગ હું બનાવું છું। આવું કરવાનો અર્થ શું છે ખબર છે? કે તમે ઘાંટું દોરી દેશો, પછી એને ભૂસીશો એટલે કે રબરનો ઉપયોગ કરશો એટલે બહુ ખરાબ આપણા ચોપડામાં લાઈનો બની જાય છે। બરાબર, તો એવું ન બને એ માટે હું આવી તૂટક લાઈનો બનાવું છું। જો પછી એને પેન્સિલથી જોડી દઈશ એટલે આપણને થોડો એમ થાય કે આકારમાં થોડો બદલાવ કરવાની જરૂર છે, તો આપણે કરી શકીએ છીએ। બરાબર, આ રીતે એની ગરદનનો ભાગ બનાવવાનો છે એટલે કે ડોકનો ભાગ। પછી અહીંયાથી ને વળાંક આપવાનો છે, જેમ જેમ હું ટપકા કરું છું ને એમ તમારે પણ ટપકા કરતા જવાના। જો આ એનો ઉપરનો ભાગ થયો, લાગે છે તમને? જો છે, બરાબર, થોડો ચેન્જીસ કરવો હોય તો અહીંયાથી કરી દેવાનો, તમને ગોળ રાખવું હોય તો ગોળ રાખવાનું, થોડો આવો આકાર આપવો હોય તો એવો આકાર આપી દેવાનો। બરાબર, કોઈ પણ ચિત્ર દોરતા પહેલાં એને સમજવાનું કે એ ચિત્રમાં કેવા વળાંકો આપેલા છે, કઈ રીતનું ચિત્ર છે, કેટલી જગ્યા એમાં રોકાશે, એ પ્રમાણે આપણે ચિત્ર દોરવું જોઈએ।
હવે અહીંયાથી થોડો ત્રિકોણ ભાગ છે એટલે હું ત્રિકોણ ભાગ જેવા ટપકા કરીશ। બરાબર જો દેખાય છે ત્રિકોણ ભાગ, એવો ત્રિકોણ ભાગ મેં પણ કરેલો છે। હમણાં હું ટપકા જોડું એટલે તમને દેખાશે। ટપકા જોડતા જોડતા પણ તમને એમ લાગે કે થોડોક આકારમાં ચેન્જ કરવા જેવો છે તો તમારે એ કરી દેવાનો। તો હવે હું બધા જ ટપકા ધીમે 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 પેન્સિલથી જોડી રહી છું। સુંદર મજાની ડોક દેખાય છે ને એની, ધીમે ધીમે આપણે બધા જ આકારો દોરતા શીખી જઈશું। બરાબર, એટલે ચિંતા કરવાની નહીં, બસ જે વસ્તુનું ધ્યાન રાખવાનું તમને શીખવાડું છું એ તમારે ધ્યાન રાખવાનું એટલે આવડી જાય। જે વધારાના ડોટ્સ દેખાતા હોય એને આપણે ભૂસી નાખવાના, જો આ રીતેના પાછળનો ભાગ છે એની પંખનો ભાગ, એની પાંખો હોય ને એ, પછી વધારાના ડોટ્સ તમને આડાવડા દેખાતા હોય એ ભૂસતું જવાનું। હવે એની પાછળ જે ત્રિકોણ ભાગ બનાવેલો છે એને જોડી દેવાનો છે। બરાબર, જો આપણો આખો અંશ રેડી થઈ ગયો। હવે એની આંખ બનાવવાની છે, આંખમાં સિમ્પલ જો લાઈન કરેલી છે એ રીતે જ લાઈન કરી દેવાની છે। બરાબર, આ રીતે, પછી અહીંથી આમ, જો એની આંખ થઈ ગઈ। બરાબર ને, જો કેટલો સરસ મજાનો આપણો અંશ દેખાઈ રહ્યો છે, દેખાય છે ને। જો તમે પહેલી વાર દોરો ને ત્યારે તમને એમ થશે કે મારાથી બરાબર નથી થતું, તો તમારે હાર નથી માનવાની, તમારે એને પ્રેક્ટિસ કર્યા કરવાની છે। પહેલા આટલો ભાગ બનાવતા શીખો, પછી અહીંયાથી એટલો ભાગ શીખો, પછી પાંખો વાળો ભાગ શીખો, પછી નીચેનો ભાગ શીખો, એટલે ધીમે ધીમે તમને આ ચિત્ર આવડી જાય। બરાબર, એવું એમાં ગભરાવાની જરૂર નથી। હવે આપણે શું બનાવીશું, તો પાણીનો ભાગ બનાવીશું, પછી એની અંદર કમળ બતાવવાનું છે। બરાબર, તો પાણી પણ આપણે ડાયરેક્ટ હું બનાવું છું, એક બે ટૂંક લાઇનથી તમને શીખવાડું છું આ રીતે, અને પછી ડાયરેક્ટ બનાવતા શીખી જવાનું છે। જો આ રીતે ટૂંક લાઇનથી હું પાણીનો ભાગ બતાવું છું, એવું જરૂરી નથી આપણા ચિત્રમાં જે આપ્યું છે ને એવો જ પાણીનો ભાગ બનાવવો। આપણને થોડો એનાથી વધારે વિશેષ આવડતો હોય કે થોડો આપણે આપણી રીતે બનાવવો હોય તો એ બનાવી શકીએ છીએ। આ લાઈનોને આપણે જોડી દઈએ, ટૂંક લાઈન છે ને એને, બરાબર, પછી બાજુમાં બીજી એક લાઈન બનાવવાની છે। તમે જોઈ શકો છો હું ડાયરેક્ટ જ બનાવું છું ને, કારણ કે હવે તો મેં નાનેથી, મને પણ ડ્રોઈંગમાં ઇન્ટરેસ્ટ હતો એટલે નાનેથી શરૂઆત કરી હતી મેં,
चित्रों दोरवानी। तो मने तो हवे फावी गयुं एम तमे पण जेम जेम मोटा थता जशो एम आ बधुं तमने फावी जशे। बराबर बाळ दोस्तो, जो पाणी नो आकार आपणे आपी दीधो। हवे कमळ दोरवानुं छे। कमळ दोरीए त्यारे એની નીચે પાનનો ભાગ છે અને ઉપર કમળ દોરવાનું છે, એટલે એટલો ભાગ આપણે ભૂસી નાખવાનો પહેલા, પછી જરૂર પડે ત્યાં જોઈન્ટ કરી દેશું। બરાબર, આ રીતે ભૂસી નાખવાનો છે। ચાલો પછી એની પહેલા દાંડી બનાવવાની છે, કમળની જે દાંડી હોય ને એ બનાવવાની છે। પછી એની વચ્ચેનો ભાગ બનાવવાનો છે, જ્યાં તમને એની પાંખડીઓ દેખાય છે એની વચ્ચેનો ભાગ બનાવવાનો છે। જો આ એનો વચ્ચેનો ભાગ બનાવી દો છો, પછી એની આજુબાજુની પાંખડીઓ બનાવવાની છે। આપણું ચિત્ર જેવડું છે ને એ અનુરૂપ આપણે કમળ દોરવું જોઈએ। જેમ કે તમે જોઈ શકો છો, બહુ નાનું કમળ નથી, બહુ મોટું પણ નથી, એટલે હંસ મોટો છે તો કમળ થોડું નાનું છે, એ રીતે આપણે ચિત્રનું સંયોજન કરવાનું હોય છે। પછી તમે નાનું મસ્તું કમળ દોરો છો તો એ યોગ્ય ન કહેવાય, સારું ન દેખાય। બરાબર, એટલે આપણે એ રીતે કમળ દોરવાનું છે। હવે એક બાજુ થઈ ગયું છે, તો હવે બીજી બાજુ, જે બાજુ અહીંયા દોરેલું છે એનાથી જ પોઈન્ટ લઈ લેવાનો એની સામેનો, અને ત્યાં આવી રીતે કરી દેવાનું। તમને ભૂસવાની જરૂર પડે ત્યાં ભૂસતું રહેવાનું। કમળની અંદર તો પાણી ન દેખાય, એટલે કમળની અંદર લાઈનો બનાવવાની નથી। જો હવે એની નીચેનો ભાગ આ રીતે આપેલો છે એ બનાવી દઈશું। હવે બાકી શું રહ્યું, તો આ પાન બાકી છે એ બનાવીશું। પાનની આગળનો જે ભાગ છે એ થોડો સાંકડો બનાવવાનો છે। બરાબર, ચાલો આ રીતે આપણું પાન પણ તૈયાર છે। જો આમાં કમળ, હંસ છે, કમળ છે, એનું પાન છે, પાણીનો ભાગ છે, જો દોરાનું ને એવું જ। બરાબર, તો આ ચિત્રનું સંયોજન કર્યું કહેવાય છે આપણે, કે એમાં હંસ છે, કમળ છે અને એનું પાન છે। ઘણી વખત તો આ હંસ હોય એની ચાંચમાં પણ કમળની કડી બતાવતા હોઈએ છીએ। આપણે થોડું ઉમેરવું હોય તો આપણે ઉમેરી શકીએ છીએ।
એટલે હંસ એની ચાંચમાં કમળની કડી લઈને જાય છે એવું બતાવી શકાય છે, થોડું ડેકોરેટિવ બરાબર. પછી પાકના ભાગમાં આપણે જ્યારે ચિત્રમાં રંગ પૂરીએ ત્યારબાદ આવી રીતે બતાવી શકીએ છીએ. જો તમારી ઈચ્છા હોય તો જ તમારે બતાવવાનું બરાબર, એટલે આપણું હંસ ખાલી ખાલી ન લાગે. પછી આ કમળ છે એમાં પણ તમે આવી રીતે બતાવી શકો છો ડેકોરેટિવ, એવી જ રીતે આ પાંદડીઓમાં બતાવી શકો છો. આ થોડું ડેકોરેટિવ લાગે. બરાબર, બીજું કે જ્યારે તમે પાણીના ભાગમાં કલર આપી દો છો કે તમે આછો દૂધિયા ઘાંટો દૂધિયા પાછો આછો દૂધિયા ઘાંટો દૂધિયા એવી રીતે રંગ પૂરો, પછી તમે એમાં આ રીતે પાણીના આકારના વમ આકારમાં આ રીતે અમુક અલગ અલગ ભાત પણ બતાવી શકો છો. કલર પૂર્યા બાદ સ્કેચપેન ઉપર ચલાવી શકાય છે, એટલે કે સ્કેચપેનની મદદથી પાણીમાં રંગ પૂર્યા બાદ આ રીતે તમે એને ડેકોરેટિવ કરી શકો છો. બરાબર, તો આજનું આ આપણું થયું ચિત્ર સંયોજન, હંસનું ચિત્ર સંયોજન. તો બાળ દોસ્તો, તમારે આ વિડીયો જોતા જોતા પહેલાં જોઈ લેવાનો, પછી થોડા થોડા પ્રયત્ન કરવાના ચાલુ કરવાનું દોરવા માટેનું, અને પછી આપણા ચિત્ર ના ચોપડામાં આ ચિત્ર સંયોજન હંસનું દોરી દેવાનું છે. બરાબર, હું તમને દોરતા શીખવાડું છું, પછી ધીમે ધીમે આમાં વોટર કલર સ્કેચપેન કલર એ પણ તમને ધીમે ધીમે શીખવાડીશ. પહેલાં તમને દોરતા શીખવાડું છું અલગ અલગ આકારો. બરાબર, તો આજનો વિડીયો લેક્ચર અહીં સુધી. સૌને મારા જય શ્રી કૃષ્ણ.